સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠાના ભાપર તાલુકાના વડાના મુકામે અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ. વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં સભા યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે વિરોધીઓને ધમકી આપી. અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસ તેમજ ગેનીબેન ઠાકોર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે, મર્યાદામાં રહેજો, અઠવાડિયા પછી અમારી જ સરકાર છે. કેટલાક અસામાજિક તત્વો અને કેટલાક લોકો ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને ગામમાં ઘૂસવા નહીં દઈએ, લોકો ચેતી જજો, અઠવાડિયા પછી અમે જ છીએ. અઠવાડિયા પછી તમારા બધા અડ્ડા બંધ થઈ જશે અને બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. ગેનીબેનને આડકતરી રીતે જે બીપીએલ કહેતા હતા તે ચૂંટણીમાં કરોડો રૂપિયા વાપરવા માટે ક્યાંથી આવ્યા? પ્રકાશ ગોસ્વામી, પીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. કદાચ એવું માનતા હોય કે અમારી સજ્જનતાને અમારી નબળાઈ સમજે છે, તો એ કહી દઉં કે મર્યાદામાં રહેજો બધા, મર્યાદામાં રહેજો. અઠવાડિયું પૂરું થઈ જશે, સરકાર ભારતીય જનતા પાર્ટીની આવવાની છે. અને જેટલા અસામાજિક તત્વો, જેટલા લોકો અહીંયા પ્રજાને ડરાવવાનો પ્રયત્ન કરે છે કે જેટલા એવું કહે છે કે ગામમાં ઘૂસવા નહીં જઈએ, અઠવાડિયા પછી અમે જ છીએ, એટલે તૈયારી રાખજો બધા. તમે કોઈ સામાન્ય લોકો, તમારું કોંગ્રેસનું શાસન નથી કે તમારા શાસનમાં ગુંડાઓ અને ભાઈ લોકોનું રાજ ચાલતું હતું. આ તો 56 જાતિ વાળા મોદી સાહેબ, એટલે જે કોઈ લોકોને પોતામાં તુમરી ભરાઈ ગઈ હોય કે ચૂંટણી છે એટલે જેટલા દબાવવા એટલા દબાઈ લઈએ, એ તુમરી ગાડી રાખજો. આ મોદી સાહેબ 56 જાતિ વાળા મોદી સાહેબ નું ખબર છે. આ જનતાને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરે, કોઈ એવું કે અમે ગામમાં ઘૂસવા નહીં જઈએ, તો આ ગુજરાત, આ ગુજરાત છે, ગુજરાતીઓનું છે, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ગુજરાતની અંદર આવા ચમરબંધીઓને જવાબ આપવા માટે બેઠો છે. જે લોકો ડરાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો પ્રજાને ડરાવવાનો પ્રયત્ન કરે છે, એવા લોકોને કહું છું હિંમત ના કરતા અને કહી દેજો, એવું જે કઈ કરે છે કહી દેજો, જે કોઈ લોકો કરાવે છે, અટાણા પછી તમારા બધા અડ્ડાઓ બંધ થઈ જશે, અટાણા પછી તમારી બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. ત્યાં સુધી આ પ્રકારની રાજનીતિ